हेलो एंड वेलकम एवरीवन। धोरण 11 માં આવતા પ્રકરણ નંબર 4 સમતલમાં ગતિ નો આ ત્રીજો વિડિયો છે અને આ ત્રીજો વિડિયો ની અંદર આપણે ટોપિક નંબર 4.3 વાસ્તવિક સંખ્યા વડે સદિશ નો ગુણાકાર શીખીશું। જ્યાં સુધી આ ટોપિક ની વાત છે ભઈ તમને આમાંથી કંઈ ટૂંકનો કે એવું કંઈ પૂછાશે નહીં, પણ હા આની અંદર જે કોન્સેપ્ટ શીખવવામાં આવે એ તમારા દિમાગમાં કંઈક કોઈ ખૂણે તમને એ વસ્તુની ક્લેરિટી હોવી જોઈએ। राइट, सो लेट्स अंडरस्टैंड दिस थिंग। मान लो तुम्हारी पास कोई एक सदिश है जेने आपने आ रीते दर्शाव्यो छे, सदिश ए। तमे जाणता ज हशो वीडियो नंबर 2 नी अंदर वस्तु शीखवाड़ेली छे के आ लंबाई शू सूचवे। राइट, तमारा मतलब तमारे शांति थी तमारा मगज में बोलवानुं, मतलब मन में के भाई वेक्टर ए नी आ लंबाई जे मैं दूरी छे ए शू सूचवे छे તેનું મૂલ્ય, અને આ એરો આ તીર શું સૂચવે છે તેની દિશા। માન લો તમને એવું પૂછો કે ભાઈ વેક્ટર એ આવો હોય તો તમે 3 ટાઈમ્સ વેક્ટર એ, મતલબ 3 ગુણ્યા સદિશ એ દોરીને બતાવો, તો ઈઝી છે। તમે કદાચ સમજી શકો કે ભાઈ 3 ગુણ્યા વેક્ટર એ એટલે સર કાંઈ નહીં, વેક્ટર એ ને 3 ગણો કરી દેવાનો। હા ભાઈ સિમ્પલ છે, એટલે તમે એવું કરી શકો રેન્ડમલી, મતલબ દોરવાને કહો એટલે સામાન્ય તો હું આવી ટેકનિક સારી છે કે મતલબ કોઈ એક છેડો આપણે કોમન રાખવાનો, અને આ માન લો કે 1 સેન્ટીમીટર હોય, હાલાકી 2-2.5 સેન્ટીમીટર દેખાય છે, તો એ જેટલી હોય એના કરતા 3 ગણી કરી નાખવાની। એટલે માન લો ભાઈ આ આ વસ્તુ શું સૂચવશે 3 વેક્ટર a, તો આપને શું ખબર પડી કે સર આની જેટલી લંબાઈ છે એના કરતા આની લંબાઈ કેટલી થઈ ગઈ 3 ગણી। ધ્યાનથી જો દિશામાં કોઈ ફરક પડ્યો કે ના પડ્યો, ડેફિનેટલી નથી પડ્યો। આની જે દિશા છે એ જ આની દિશા છે। આનો મતલબ શું થયો કે જ્યારે કોઈ બી સદિશને ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો મળતો સદિશ, મતલબ મળતો પરિણામી સદિશમાં શું સીન થાય, કે મળતા પરિણામી સદિશનું મૂલ્ય એ જેટલી વાસ્તવિક સંખ્યા વડે ગુણ્યું હોય ને એટલા ઘણું થઈ જાય, પરંતુ તેની દિશા બદલાય નહીં। આ સિમ્પલ કોન્સેપ્ટ છે અને એ આપણને ખ્યાલ આવે જ ભાઈ। માન લો એક હોય કે એક્ઝામ્પલ લઈ લો, મતલબ સીધો સદિશ નહીં લો, માન લો તમને એ પૂછું કે ભાઈ સપોઝ ભાઈ સદિશ એ આવો છે અને તમને પૂછું કે ભાઈ આને 1.5 ગુણ્યા સદિશ એ થી ગુણીશું તો આપણને શું મળશે એ દોરીને બતાવો, તો સિમ્પલ છે સદિશ એ નો 1.5 ગણો થઈ જાય, એટલે આ જે હોય એના કરતા આવું કંઈક ડ્રો કરી શકાય। એટલે આ શું સૂચવ્યું આપણને સદિશ, મતલબ 1.5 ગુણ્યા સદિશ એ, શું ખબર પડી અગેન કે ભાઈ એનું મૂલ્ય 1.5 થઈ ગયું, મતલબ 1.5 ટાઈમ્સ થઈ ગયું, તદુપરાંત તેની દિશા એની એ જ રહી, સેમ ટુ સેમ લોજિક છે। કોઈ પૂછે સર હંમેશા વધે, અરે તો વાસ્તવિક સંખ્યા પર આધારિત છે। માન લો મેં આની આ સંખ્યા, મતલબ તમારી પાસે સપોઝ માન લો સદિશ એ આવું કંઈક હતું અને તમને મેં પૂછ્યું 0.5 સદિશ એ શોધીને બતાવો, તો તમે શું કરશો ભાઈ અહીંથી શરૂ કરી અડધો ડ્રો કરશો, મતલબ લંબાઈ એની અડધી કરી નાખશો। કેમ? કારણ કે આગળ કઈ સંખ્યાથી ગુણ્યું છે, 1/2, એટલે કે 0.5 થી મેં ગુણેલું છે, એટલે એ ડિપેન્ડ કરે મતલબ મૂલ્ય કેટલું થશે એ આગળની જે ધન વાસ્તવિક સંખ્યા છે એ કેટલી છે એની પર આધારિત છે। બાકી ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો દિશા બદલાય નહીં, એવું ક્લેરિટી હોવી જોઈએ। રાઈટ, આની આ જ વસ્તુ, મતલબ અહીં મેં એક્સપ્લેન કરી, અહીંયા આગળ શબ્દોથી લખેલી છે, એ જ તમારે કોપી કરવાની છે। સો ફટાફટ કોપી કરી લો આ પહેલો ભાગ। રાઈટ, ઓકે, તો હવે મતલબ દર વખતે એવું ના હોય કે ભાઈ વાસ્તવિક સંખ્યા એટલે કઈ સંખ્યા સર, કે જેમાં ધન સંખ્યા બી આવે ને ઋણ સંખ્યા બી આવે, તો સિમ્પલ છે ભાઈ ધન સંખ્યાનું જોઈ લીધું, હવે ઋણ સંખ્યાનું જોઈશું। માન લો અગેન સેમ ટુ સેમ એક્ઝામ્પલ લઉં છું, માન લો તમારી પાસે સદિશ એ છે અને મેં તમને એવું પૂછ્યું કે ભાઈ -2 વેક્ટર a, મતલબ -2 ગુણ્યા સદિશ a, હવે જો મેં સદિશ એ ને સંધી ગુણ્યો ઋણ વાસ્તવિક સંખ્યાથી ગુણ્યો, તો ઋણ વાસ્તવિક સંખ્યાથી તમે જ્યારે કોઈ બી સદિશને ગુણો તો શું ફેરફાર થાય, અગેન કોન્સેપ્ટ ક્લેરિટી હશે,
નેગેટિવ સાઈન ઋણ નિશાની શું સૂચવે કે તમને જે આપેલ દિશા છે એની ઉલટી દિશા કરી નાખવાની મતલબ આ જમણી બાજુ જતો હોય તો તમે આ સદિશ તમારો આ સદિશ ડાબી બાજુ આવશે એ કન્ફર્મ છે પણ કેટલા ગણો થશે તો કે એ તો અહીંથી દેખાય છે આપણને એ ડબલ જ થશે એટલે મતલબ તમે આવું કંઈક ડ્રો કરી શકો રફલી એક લાઈન ડ્રો કરી લેવાની માન લીજે આપણે એસા કુછ ડ્રો કરા હા કંઈક ડબલ જેવું દેખાય છે આપણને હવે હું એરો કઈ બાજુ મૂકીશ ક્લેરિટી હોવી જોઈએ તમને દેખાય છે કે ભાઈ આ ટુ ટાઈમ્સ વેક્ટર એ તો છે ડબલ વેક્ટર સદિશ એ કરતા ડબલ તો છે પણ આપણે તો માઇનસ ટુ એ શું કરવાનું હતું એટલે અહીં માઇનસ મૂકો એટલે સમજી જવાનું કે તમારે દિશા ઉલટાવાની છે આ પ્લસ એક્સમાં જતો દેખાય છે તો આવ્યો માઇનસ એક્સમાં મળશે આપણને સિમ્પલ છે શું ખબર પડી આમાં કે જ્યારે કોઈ બી એક સદિશને ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય તો અનડાઉટેડલી જેનું જે મતલબ જે મૂલ્ય છે એ તો લેમડા ગણો મતલબ જે જે વાસ્તવિક સંખ્યાથી ગુણીશું એટલા પ્રમાણનું થશે પરંતુ તેની દિશા ઉલટાઈ જશે રાઈટ તેની દિશા એકદમ વિરુદ્ધ થઈ જશે એટલે આ વસ્તુ લખી છે જો કોઈ સદિશને ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે અહીંયા આગળ ઋણ સંખ્યાને મેં લેમડા કીધું છે કારણ કે ગમે તે હોઈ શકે બે હોઈ શકે મતલબ ત્રણ હોઈ શકે એક પોઈન્ટ પાંચ હોઈ શકે કુછ બી હોઈ શકતા ભાઈ આ વેલ્યુ તો ગમે તે હોઈ શકે ગુણવામાં આવે ત્યારે લેમડા સદિશ એ મળશે જેની દિશા સદિશ એની વિરુદ્ધ દિશામાં હશે જે દેખાય છે તદુપરાંત તેનું માન એના માન કરતા લેમડા ગણું થશે એકદમ સિમ્પલ રાઈટ આ જ વસ્તુ સમજાય છે કહેતા હોય બીજો એક એક્ઝામ્પલ મતલબ સમજો એક બીજો એક એક્ઝામ્પલ રફલી કહી દઉં છું સપોઝ માન લીજે કે ભાઈ તમારી પાસે કોઈ આવું કંઈક સદિશ છે સદિશ એ આવો કંઈક છે અને મેં તમને માઇનસ સદિશ એ શોધવાનું કીધું આવું કોઈ કે સર તમે એ વાસ્તવિક સંખ્યા તો ગુણી જ નહીં ભાઈ મેં ગુણી છે વાસ્તવિક સંખ્યા આ માઇનસ એટલે માઇનસ એક સમજવાનું તો માઇનસ એકથી ગુણીએ તો પહેલી વસ્તુ તમે જો મૂલ્યમાં કશું ફેરફાર થાય ડેફિનેટલી ના થાય કારણ કે મેં કશું મતલબ એક જ રાખેલું છે ખાલી દિશા બદલવાની વાત કરી છે મતલબ આનો મતલબ તમારે શું સમજવાનું દિમાગની અંદર કંઈક ખબર હોવી જોઈએ આ બધી વસ્તુ સિમ્પલ છે તો છતાં તમને કહું છું આનો મતલબ તો થાય માઇનસ એક ગુણ્યા એ તો મૂલ્યની દ્રષ્ટિએ તો એનો એ થાય પણ આની દિશા આમ નીચેની તરફ છે તો આની દિશા આમ ઉપરની તરફ થશે જો મૂલ્ય તો સેમ જ છે મતલબ લંબાઈ તો સમાન જ છે ખાલી દિશા વિરુદ્ધ કરી નાખી છે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે ફટાફટ આ ભાગ બી કોપી કરી લો ફાસ્ટલી ઓકે તો આ વિડીયોની અંદર આટલું જ રાખું છું નેક્સ્ટ વિડીયો બહુ જલ્દી તમને પ્રોવાઈડ કરીશ પણ આ કોન્સેપ્ટ જે તમને શીખવાડ્યો છે એને ખાલી પ્રેક્ટિસ કરજો રાઈટ આવશ્યક એટલું બધું નથી પણ તો એ તમને દિમાગમાં મતલબ આ વસ્તુ જળવાઈ રહે એની માટે ખાલી આ વસ્તુ પ્રયત્ન કરજો મેં શું લખેલું છે કે જો તમને વેક્ટર એ આ રીતે દર્શાવેલો હોય તો આ ત્રણ વસ્તુ દોરીને પ્રેક્ટિસ કરજો રાઈટ સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો બહુ પેલો નેક્સ્ટ વિડીયો બહુ જલ્દી તમને મળશે અને લાઇક અને શેર જરૂરથી કરશો બાય ટેક કેર એન્ડ વોક હાર્ડ